नमस्कार, टीवी 9 गुजराती नो हाईटेक चूंटणी नो चोरो आजे पोरबंदर खाते। पोरबंदर के जे महात्मानी जन्मभूमि कहेवाय छे, पोरबंदर के जे सुदामानी पण जन्मभूमि कहेवाय छे, अने एटले पोरबंदर ने सुदामा नगरी पण कहेवाई। परंतु आ तमाम नी वच्चे पोरबंदर नी विधानसभा नी बे बैठको जेमा रसा कसी नो जंग थवा जवानो छे, कारण के अही मुकाबलो चतुष्कोणीय छे। त्यारे पोरबंदरनी बैठको शा माटे महत्वनी, अही लोकोना शू प्रश्नो छे, ते विषय आजे आ हाईटेक चूंटणीना चोरामां चर्चा। तो खास तो आजे भाजप कोंग्रेसना नेताओं ने पूछवू छे के तेओ केटला तैयार छे आ चूंटणीओ माटे, परंतु ते पहला आपने जणावी दईए કે કેવી રીતે કોંગ્રેસમાં હજી પણ ગડમથલનો એક દોર ચાલ્યો છે, કારણ કે એક પછી એક કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તે કોંગ્રેસને કહી રહ્યા છે રામ રામ। કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા મોહન રાઠવાએ પણ કોંગ્રેસનો સાથ છોડવાનું નક્કી કરી લીધું છે, અને કોંગ્રેસને આ એક મોટો ફટકો પડી શકે છે। ત્યારે વિધાનસભાની ચૂંટણીની બરાબર પહેલા આ પ્રકારે કોંગ્રેસમાં કમઠાણ મચ્યું છે, તે વિશે પણ આજે જાણવાનો પ્રયત્ન કરીશું કે કોંગ્રેસ આ સ્થિતિને કેવી રીતે લેશે, અને ખાસ તો જે કોંગ્રેસનું સંગઠન કે જે સતત નબળું પડી રહ્યું છે, દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે, તેની વચ્ચે કોંગ્રેસ આ પડકારજનક સ્થિતિમાં કેવી રીતે ભાજપ કોંગ્રેસ અને આપ સામે ટકી ભાજપ અને આપ સામે ટકી શકે છે, તે પણ કોંગ્રેસ માટે એક મોટો પડકાર બની શકે છે। તો આ તરફ તાલાલા બેઠક પર પણ ભગા બારડ નવાજૂની કરી શકે છે। જી હા, ભગા બારડ કે જેણે ભગા બારડે આજે પોતાના સમર્થકો સાથે ક્યાંક મુલાકાત કરી છે, અને ભગા બારડ પણ પક્ષમાં કંઈક નવાજૂની કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, તેની વચ્ચે કોંગ્રેસ કઈ રીતે આ આખા મુદ્દાને લે છે અને કોંગ્રેસ કઈ રીતે ડેમેજ કંટ્રોલ કરે છે અથવા તો પોતાના નેતાઓને સાચવવાનો પ્રયત્ન કરે છે, તે પણ આજે જોઉં રહ્યું। ત્યારે આજે પોરબંદર બેઠક ઉપર ચર્ચા, અને મારી સાથે ડિસ્કશનમાં જોડાઈ ગયા છે ભાજપના નેતા શૈલેષભાઈ જોશી, આ સાથે કુતિયાણાથી કોંગ્રેસના જાહેર કરેલા ઉમેદવાર નાથાભાઈ ઓડેદરા પણ આજે અમારી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે। તેમની કેટલી મહેનત છે, તેમની કેટલી અત્યારે આશા છે, તેના વિશે પણ તેમની સાથે વાત કરીશું। આ સાથે રાજકીય વિશ્લેષક જયેશભાઈ જોશી પણ મારી સાથે ડિસ્કશનમાં જોડાઈ ગયા છે। શૈલેષભાઈ, કઈ રીતે આ વખતના જંગને તમે જુઓ છો, કારણ કે ક્યાંક હજી તો તમારામાં મૂર્તિયાઓ કોણ તેને જ લઈને મનોમંથન એટલું બધું ઘેરું બનતું જાય છે, બધું ઠીક તો છે ને ભાજપમાં? સૌપ્રથમ તો દર્શકોને નમસ્કાર। મેડમ, ભારતીય જનતા પાર્ટીને ક્યારેય ઉમેદવાર પસંદ કરવામાં અવઢવ રહેતી જ નથી, અને એ રીતે જે પક્ષની પ્રક્રિયાઓ હોય છે એ પ્રક્રિયા પ્રમાણે અત્યારે કેન્દ્રમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો ચાલી રહી છે, અને એ પૂર્ણ થઈએ બધા જ ઉમેદવારોની યાદી જે જરૂરી છે બધી ડિક્લેર કરી દેવામાં આવશે। અચ્છા, તો જે દાવેદારો છે તે તો મોટી સંખ્યામાં દેખાઈ રહ્યા છે, માથા જાજા અને વિકલ્પો ઓછા। ભારત દેશ લોકશાહી દેશ છે, એવી રીતે ભારતીય જનતા પાર્ટી કેડર બેજ પાર્ટી છે અને સંપૂર્ણ રીતે પારદર્શક રીતે લોકશાહી રીતે ચાલતી પાર્ટી છે। ઉમેદવારી માટે બધાને નામ આપવાની અને એપ્લિકેશન કરવાની, જે કંઈ અરજી કરવાની છે એ બધાને છૂટ છે, દરેક જણ ઉમેદવાર માટે ફોર્મ ભરી શકે છે। મોહન રાઠવાને પણ તમે સમાવી લીધા, કોંગ્રેસ યુક્ત ભાજપના તમારા પર આક્ષેપ લાગે છે? અમારો મંત્ર છે કોંગ્રેસ મુક્ત ભારતનો, અને જે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની આઈડિયોલોજી સ્વીકારવા માંગતા હોય, એના માટે તૈયાર હોય, એનું ભારતીય જનતા પાર્ટીમાં અમે સ્વાગત કરીએ છીએ। ઓકે, નાથાભાઈ, નાથાભાઈ, મોહન રાઠવા જેવા દિગ્ગજ નેતાને તમે કોંગ્રેસમાંથી જવા દીધા, સાચવી ના શક્યા, તેઓ પણ આક્ષેપ કરી રહ્યા છે, કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, તમે ઉમેદવાર તરીકે જાહેર થઈ ગયા છો, બરાબર, તમે જમીની સ્તર પર કામ કર્યું છે, પણ જ્યારે જ્યાં સુધી સર્વોચ્ચ સંગઠન મજબૂત નહીં હોય ત્યાં સુધી જે સ્થાનીય ઉમેદવાર છે તેની મહેનત કેવી રીતે રંગ લાવશે?
જેમ શૈલેષભાઈ હલો હમણા છે જી જી આપણે શૈલેષભાઈ જેમ કીધું એમ અમારા જે કોંગ્રેસ પાર્ટીના જે અહીંથી જાય છે એ લોકોને શુદ્ધતા કરી નવરાવીના લોકો ચોખ્ખા થઈ જાય અમારા એટલે શૈલેષભાઈ કે એ વાત સાચી છે પેલા તો કોંગ્રેસ નબળી કઈ નથી કોંગ્રેસ પાર્ટી સતત મજબૂત છે કોંગ્રેસ પાર્ટીએ સૌની પહેલા અમે ઉમેદવારી હમણાં ડિક્લેર કરી દીધા છે અને કોંગ્રેસ પાર્ટી મેદાનમાં ઉતરી છે અને 125 અમે મોટી બાળા એ નથી મારતા તમારો સીઆર પાટીલ છે 182 ની વાત કરે છે એટલે એના મગજમાં ફેરફાર પડી ગયો એનું પણ ચેક કરાવવું જોઈએ એટલે હું કહું છું અમારે 125 પ્લસ અમે આવી રહ્યા છે અમે સાચી વાત કરી રહ્યા છે લોકોની સાથે ઓકે 125 પ્લસ નો દાવો તો ભાજપાઈ કરે છે પણ નાથાભાઈ અહીંયા તો આમ આદમી પાર્ટી પણ પોતાની રીતે કામ કરી રહ્યો છે ખારવા સમાજમાં પ્રભુત્વ ધરાવતા એવા ઉમેદવારને પણ તેમણે જાહેર કરી દીધા છે આ સાથે એઆઈએમઆઈએમ અસદુદ્દીન ઓવેસીએ પણ મોટું નિવેદન આપ્યું છે કે અમે અહીંયા ઉમેદવાર ઊભો રાખીશું અને આ બંને પક્ષો તો વોટ કાટુ પાર્ટી કહેવાય છે અને એની જે સીધી અસર છે એ કોંગ્રેસને થાય છે મતો તમારા કપવાના છે ઓવેસી છે એ બધા જાણે છે કે ભાજપની બી ટીમ છે અને જે અત્યારે ટોપીવાળા અમને તમારો વિરોધ કરતા હતા ને એ પણ ટીમ તમારી ટીમ છે બી ટીમ એટલે અમને કઈ ફરક પડવો નથી અમે તો ગ્રાઉન્ડ લેવલની પાર્ટી છે અને નરેન્દ્ર મોદી સાહેબે કીધું હમણાં બોલ્યા છે કે કોંગ્રેસ વાળા ચૂપ છે ને હારાની જાગી જજો એટલે ખરેખર એને કોઈ કીધું હશે અને ખરેખર અમે ભૂકા બોલાવી દેવાના અલખેરે તમે જોજો પરિણામ આવે તમને ખ્યાલ આવશે કે કોંગ્રેસ પાર્ટીની કઈ રીતે સીટ નીકળી રહી છે ઓકે જયેશભાઈ કોણ કોના ભૂકા બોલાવશે નમસ્કાર મેડમ આપણે વાત કરીએ છીએ અત્યારે પોરબંદરથી તો પોરબંદરની સ્થાનિક લેવલની વાત વધુ કરીએ એ વધારે વ્યાજબી છે પ્રદેશ લેવલે કોણ કોમાં ભેડું એની યારે પોરબંદર લેવલને કોઈ મતલબ નથી પોરબંદરની વાત કરીએ તો અત્યારે અર્જુનભાઈની જે છબી છે એમાં કોઈ કાકરી કરી શકે એમ નથી એ સત્ય હકીકત છે બાપભાઈ અર્જુનભાઈ સામે છેલ્લા બે વખતથી વિન થતા આવ્યા છે પણ છેલ્લી ચૂંટણીમાં માત્ર 1800 મતનો જ ગેપ હતો બાપભાઈ 1800 મતે જ જીતા છે આ વખતે એ 1800 મતમાં પ્લસ થાય છે કે માઇનસ થાય છે એ બહુ મહત્વની વાત છે એટલે ત્યારે જ ખબર પડશે કે ફૂગો કોનો ફૂટે છે કોંગ્રેસનો ફૂટે છે કે ભાજપનો ફૂટે છે ઓકે ઓકે કઈ રીતે જુઓ છો શૈલેષભાઈ કારણ કે આ આખી વિધાનસભાની ચૂંટણીની પેટર્ન કંઈક અલગ છે આ વખતે રિપીટ થિયરી નો રિપીટ થિયરી એના કરતાં પણ જે બીજો પક્ષ ઊભો થઈ રહ્યો છે લોકોની વચ્ચે આમ આદમી પાર્ટી તેની ચર્ચા વધારે છે ભાજપ પણ ક્યાંક અંદરથી ખોફમાં તો હશે નહીં મેડમ એવું નથી ગુજરાતના રાજકારણમાં ત્રીજી પાર્ટીને લોકોએ ક્યારેય સ્વીકારી નથી આવી ઘણી પાર્ટીઓ ઘણી ચૂંટણી વખતે ભૂતકાળમાં આવીને ક્યાં ચાલી ગઈ પણ ખબર નથી આપણે એટલે જે લડાઈ છે એ મુખ્ય બે પક્ષો વચ્ચે જ છે અને મારા મિત્ર નાથાભાઈએ કીધું એમ અમારા આદરણીય પક્ષ પ્રમુખ જે પ્રદેશ પ્રમુખ છે પાટીલ સાહેબે અમને લોકોને 182 નું લક્ષ્ય આપ્યું છે કે છે ને કે નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન એટલે અમારા જે બધા કાર્યકર મિત્રો છે પાયાના કાર્યકર મિત્રો છે અવાસ્તવિક પણ ના હોવું જોઈએ ને 182 કેવી રીતે અંકે કરશો નહીં નહીં સત્ય તમારા મેસેજ છે ત્યાં જો ક્યારે કોઈ વસ્તુ અશક્ય નથી હોતી 182 સીટ છે તો 182 સીટ ક્યાં કારણે તમે કહી શકો કે ભારતીય જનતા પાર્ટી ના જીતી શકે ક્યાંક આગળ પાછળ થઈ શકે એવું નથી હું કહેતો પણ અમારા કાર્યકરોનો સંપૂર્ણ ટાર્ગેટ અમારો ઉદ્દેશ 182 નું છે ઓકે નાથાભાઈ 182 બેઠક બહુ મોટો લક્ષ્યાંક છે ભલે નાથાભાઈએ લોકોની વચ્ચે જઈને કામગીરી કરી હોય લોકોના પ્રશ્નો સાંભળ્યા હોય લોકોના પ્રશ્નો વિશે રજૂઆતો કરી હોય પક્ષ સામે પણ ભાજપ જેવા સશક્ત પક્ષ જે ગુજરાતમાં છે તેની સામે પણ જ્યાં સુધી કોંગ્રેસ મૂળથી મજબૂત નહીં બને ત્યાં સુધી કેવી રીતે ચાલશે પહેલા તો શૈલેષભાઈને હું જવાબ આપી દઉં 182નું કારણ કે મને એવું લાગે કે આ સીઆર પાટીલ ઉમય કોબાનીઓ છે 108 ગુના છે એની ઉપર એટલે 182 હા વ્યક્તિગત નહીં હું તમને એ વાત કરું છું કે 182 સીટનું એવું છે કે એ લોકો હિંગ કરવું હોય કદાચ મને એ એમ નકર બોલે જ નહીં કારણ કે મારે કંઈક 150 બોલે તો સમજાણું આપણે આ 182નો દાવો કરે એટલે ખરેખર અમે
એને કઈ પ્લાનિંગ લાગે એવું મને કઈ ધારમાં કાણું લાગી રહ્યું, નકે બોલે જ નહીં કોઈ. અમે કઈ 125 બોલીએ, કારણ કે અમને ખબર કે અમારે 125 પ્લસ આવશે, બરાબર. તો આ મને 182 હું કામ બોલે હે? અચ્છા, મતલબ મારો કહેવાનો છે ગણતરી તો બેસવી જોઈએ, કારણ કે પ્રજાના પ્રશ્નો પણ એટલા ને એટલા જ છે. ક્યાંય પ્રજાના પ્રશ્નો ની તો વાત નથી, આંકડાઓના દાવા છે. ચૂંટણી પહેલાના દિવસોમાં આ આંકડા આપણે વર્ષોથી સાંભળતા જ આવીએ છીએ, અને ચૂંટણીનું પરિણામ આવે ત્યારે આંકડા કેનાર કે આંકડા ક્યાં ગુમ થઈ જાય છે એ આપણને ખબર છે. સત્ય હકીકત ઉપર આપણે આવીએ તો ગુજરાતમાં આ વખતે ભાજપ થોડું ભીષ્મા છે એવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ આવે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે આટલી વખત ટૂંકા ગાળામાં ગુજરાત આવવું પડે, વારંવાર સંમેલનો યોજવા પડે, એટલે જે તમે વાત કરો છો ત્રીજા પક્ષની આપની, તો એની ભીસ છે અને છે. કેટલી લઈ જાય છે એ મહત્વનું છે. આંકડો કોઈ પણ કહી શકે એમ અત્યારની પરિસ્થિતિમાં નથી, એટલે એ તો જ્યારે મતદાન થશે અને મતગણતરી થશે ત્યારે જ બહાર આવશે કે કોણ જીતું અને કોણ હાર્યું છે. ઓકે શૈલેષભાઈ, 8 ડિસેમ્બર હવે બસ મહિનો દૂર છે, એટલે ત્યારે સ્પષ્ટ થઈ જશે કે તમારા 182 ના આંકડામાં અને કોંગ્રેસના 125 ના આંકડામાં કેટલો દમ છે. પણ આમ આદમી પાર્ટી એક પ્રભાવી ફેક્ટર સાબિત થઈ રહ્યું છે. જો આપણે પોરબંદરની બેઠક પર જો વાત કરવામાં આવે તો એવા ઉમેદવારને તેઓએ જાહેર કર્યા છે કે જે પ્રભુત્વ પણ ધરાવે છે, જેમણે જમીની સ્તર પર કામકાજ પણ કર્યું છે. ક્યાંક એ વાતોને લઈને પણ ભાજપ ક્યાંક ભયમાં છે અને એટલે જ ઉમેદવારો જાહેર કરવામાં ડીલે થઈ રહ્યું છે. નહીં, મેં આપને કીધું એમ ભારતીય જનતા પાર્ટીમાં એક પ્રોસેસ હોય છે એક લોકશાહી પદ્ધતિથી. અત્યારે પાર્લામેન્ટરી બોર્ડ ની જે બેઠક ચાલે છે એ પછી નામો એટલે અંદરખાને ડેમેજ કંટ્રોલ ની નહીં ડેમેજ કંટ્રોલ ની વાત નથી. નહીં, તમે કદાચ અમારી જે કોને મનામણા કરવાના, કોને સાચવી લેવાના, નહીં એવું નથી મેડમ. ભારતીય જનતા પાર્ટી, મેં કીધું એમ, લોકશાહી પદ્ધતિથી ચાલનારી પાર્ટી છે, મજબૂત પાર્ટી છે. અમને જીતનો સંપૂર્ણ વિશ્વાસ છે, એટલે અમે 182 સીટોની વાત કરી શકીએ છીએ. અને મારા મિત્ર છે નાથાભાઈ, કોંગ્રેસ પાર્ટી જીતવાની વાત ક્યારે નથી કરી, કારણ કે એને ખબર જ છે કે આપણી સરકાર બનવાની નથી, આપણી સીટો આવવાની નથી. એની સામે તમે કહો છો મેડમ એમ, અમને આ પાર્ટીથી કોઈ નુકસાન થવાની શક્યતા નથી. અગાઉ પણ મેં આપના પ્રશ્નના જવાબમાં કીધું કે ત્રીજી પાર્ટીને ગુજરાતની જનતા ક્યારેય સ્વીકારતી નથી, ભૂતકાળના પણ અનુભવો છે આપણે, એટલે ત્રીજી પાર્ટીની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણપણે બહુમતી મળશે અને ભારતીય જનતા પાર્ટી 8 પછી ગુજરાતમાં સરકાર બનાવશે. દિલ્હી પંજાબમાં જે રીતે આમ આદમી પાર્ટીએ પ્રદર્શન કર્યું છે તે લોકો પણ જાણે છે, અને હવે ગુજરાત તેમના ટાર્ગેટ પર ક્યાંક છે. જયેશભાઈ આવું છું આપની સામે. નાથાભાઈ, ક્યાંક હવે વાત કરીએ સ્થાનિક પ્રશ્નોને લઈને, બરાબર. સ્થાનિક પ્રશ્નો સુધી પક્ષ તરીકે વિપક્ષ તરીકે કોણ કેટલે પહોંચ્યું એ વિશે પણ મતદાતાઓ વિચારતા હોય છે. પોરબંદરમાં પણ ઘણા બધા એવા પ્રશ્નો રહી ગયા છે કે જેના માટે સ્થાનિકો અત્યારે નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે. પણ કોંગ્રેસનું કેવું થાય છે? કોંગ્રેસ ખાલી વિરોધ પ્રદર્શનો કરે છે પણ તેની કોઈ અસરકારકતા નથી દેખાતી. એવું નથી, પોરબંદરની અંદર તમે જોયો તો અત્યારે એક તો પેલો આખા રાષ્ટ્રીય લેવલનો મુદ્દો એક થઈ ગયો છે મોંઘવારીનો. એમાં તમે જોયો તો ગેસના બાટલાથી લઈને તેલના ડબ્બાથી લઈને લાઇટ બિલથી માણસો અત્યારે ત્રાહિમ પોકારી ગયા છે. બીજા નંબરનો સ્થાનિક મુદ્દો લઈએ તો અમારે કેટલા વર્ષોથી અહીંયા અમારા જે કંઈ ઉદ્યોગો હતા એ ભાંગી ગયા છે. અમારી પાસે કોઈ ધંધા નથી, રોજગાર નથી, કોઈ ઉદ્યોગો નથી. અને અત્યારે તમે જોવો તો તમે આ લોકો કે વિકાસની વાત કરે તો અમારું એરપોર્ટ બંધ થઈ ગયું છે. કોઈ પ્લેન પોરબંદરમાં આવતું નથી, કોઈ પ્લેન આવતું નથી, બરાબર. અને એ તો સત્તાધારી પક્ષ ના હોય ને, અર્જુનભાઈ થોડો કે સત્તાધારી પક્ષ માં છે. હા, સત્તાધારી પક્ષ નો એ મુદ્દો છે, સત્તાધારી પક્ષ કરી શકે નાગેન્દ્રભાઈ, એમાં સાહેબ નું કઈ અર્જુનભાઈ નું હાલે નહીં. અચ્છા, એટલે અર્જુનભાઈ નું ગુજરાતમાં ના ચાલે પણ અર્જુનભાઈ નું કોંગ્રેસમાં તો ચાલે ને? કોંગ્રેસમાં ચાલે પણ વિરોધ પક્ષમાં હોય એટલે ઓલું તો ના આવે ને. અચ્છા, ઉદ્યોગ તો ના લઈ આવી શકે ને? ના, એટલે મને એ સમજાવો કે અર્જુન મોઢવાડિયાને ફરીથી તમે ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે,
બે બાર હારી ગયેલા ઉમેદવાર પર પસંદગી કેમ ઢોળવામાં આવે છે? શા માટે હારેલા ઉમેદવારને હંમેશા કોંગ્રેસ આગળ કરે છે? તમારી પાસે કોઈ બીજા વ્યક્તિઓ જ નથી? એ તો તમે એ સમજ્યો કે બાબુભાઈ ત્રીજી ટર્નમાં પાછા આપ્યા હા, એટલે હું અમે એમ કહી શક્યા કે એની પાસે ઉમેદવાર નથી. એમને મારી વાત મતલબ કે ઉમેદવાર તો હોય જ, પાર્ટી પાસે ઉમેદવાર તો હોય જ. મારો સવાલ સમજ્યા નહીં કે અર્જુનભાઈ નું ગુજરાતમાં ના ચાલે કોંગ્રેસમાં તો ચાલે ને, કેમ કોંગ્રેસ નું સંગઠન મજબૂત નથી કરી શકતા? કેમ એમના અનુભવનો લાભ કોંગ્રેસ નથી લઈ શકતું? અમારું સંગઠન મજબૂત ન હોય તો 1800 કેમ રહી ગયા? તો ખાલી 1800 નો પ્રશ્ન હતો એ પણ આ લોકો ઓલાને લેવા તા હાથી વાળા ને પૈસા ખબર આવી ને, એટલે હાથી વાળા 4600 લઈ ગયા અને આ લોકો નો મેર પડી ગયો, લગા ઘરે જ બેવાના હતા. ઓકે, શૈલેષભાઈ કેમ આવા આક્ષેપો ભાજપ પર થઈ રહ્યા છે? કેમ આવા આક્ષેપો ભાજપ પર થઈ રહ્યા છે? કોંગ્રેસ પાસે એક તો પેલા કોઈ મુદ્દા નથી ચૂંટણી લડવાના કે એ સિવાયના એની પાસે કોઈ મુદ્દા નથી, એટલે આવા મનગણંત આક્ષેપો. મારી અગાઉ જેટલી જે જે ચૂંટણી આવે છે ત્યારે ડિબેટો થતી હોય એમાં આવા આક્ષેપો તો અવારનવાર એ લોકો કરતા હોય છે. એનો પહેલો કારણ છે કે એની પાસે કોઈ મુદ્દાઓ નથી. અને કોંગ્રેસ પાર્ટી છે ડૂબતી નૈયા છે. તમે હમણાં જ આ ડિબેટની શરૂઆતમાં જ તમે કીધું કે ભાઈ ધીમે ધીમે એક કર પછી એક કોંગ્રેસના લોકો પાર્ટી છોડીને બીજી પાર્ટીઓમાં જતા રહે છે, ભારતીય જનતા પાર્ટીમાં આવે છે. કારણ કે ત્યાં કોઈ રહેવા તૈયાર નથી, ત્યાં કોઈ જીતવાની શક્યતાઓ જ નથી, એ પાર્ટીને કોણ સાથ આપશે? ઓકે, જયેશભાઈ, જયેશભાઈ શું કોંગ્રેસ એટલી હદે ગુજરાતમાં ભૂસાઈ જવાની અણી પર છે કે જો કોઈ મોટા નેતા તેમાંથી જો જાય છે તો પણ કોંગ્રેસને ક્યાંક નુકસાન થઈ શકે? હા, અત્યારેની સ્થિતિ, આજની સ્થિતિ આપણે જોઈએ તો બેન એવી જ છે. કોંગ્રેસમાંથી જે ભાજપમાં જાય છે એ પક્ષની બદલે પહેલી વસ્તુ તો એ જે પોતાના અંગત સ્વાર્થને ખાતર જાય છે, એ એની અંગત મામલો છે. પણ પક્ષ દ્વારા જે સમજાવવામાં આવવા જોઈએ એવો એક પણ નેતા નથી કે કાન પકડીને કોઈ નાના નેતાને કે મોટા નેતાને એ બેસાડી શકે. બિલકુલ, આ કોંગ્રેસની અત્યારે દયનીય સ્થિતિ છે. ઓકે, પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં આ વખતે હેટ્રિક ચાન્સની વાત છે. બાપભાઈને ટિકિટ મળે છે અને બાપભાઈ ત્રીજી વખત જીતે છે, એ હેટ્રિક થાય. અર્જુનભાઈ ઓછી હશે પણ જીતશે ખરા. હા, અને અર્જુનભાઈ પણ હેટ્રિક હારે. અર્જુનભાઈ કારણ કે આપ પણ છે, આપ પણ છે, ભાજપને નુકસાન નહીં જાય એ વોટનું. એક હેટ્રિક, મારો કહેવાનો મતલબ એ છે કે એક હેટ્રિક એકને તારશે અને એક હેટ્રિક એકને ટાળશે. અર્જુનભાઈ હેટ્રિક કરે હારવામાં કરે, બાપભાઈ હેટ્રિક કરે જીતવામાં કરે. તો કોની હેટ્રિક વાગે છે? કારણ કે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરી દીધા છે, ભાજપે હજી પણ પત્તા ખોલ્યા નથી, ત્યારે હવે પોરબંદરની બેઠકો પર જે રસ્સાકસીના જંગની સંભાવનાઓ છે તે વિશે પણ આગળ ચર્ચા યથાવત રહેશે ટીવી 9 ના હાઈટેક ચૂંટણીના ચોરામાં. તે પહેલા રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે અને તમામ પક્ષો અત્યારે મતદાતાઓને રીઝવવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે, ઉમેદવારોને લઈને મંથન થઈ રહ્યું છે. તેવામાં દિલ્હીથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ખાસ જે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેવામાં દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને ભાજપના કોર ગ્રુપની બેઠક, જેમાં તમામ દિગ્ગજ નેતાઓની હાજરી, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, આ સાથે ગુજરાતના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને રત્નાકરજીની ત્યાં હાજરી અને તેની વચ્ચે ઉમેદવારો કોણ ભાજપના તેને લઈને મંથન થઈ રહ્યું છે. ત્યારે હવે ભાજપ પણ ધીમે ધીમે પોતાના પત્તા ખોલશે અને કોણ હશે ઉમેદવાર તે પણ ભાજપમાંથી ચિત્ર સ્પષ્ટ થઈ જશે. શૈલેષભાઈ, બાબુ બોખીરિયા નક્કી. અમારી લાગણી ને માગણી તો એ જ છે, પણ આ ભારતીય જનતા પાર્ટી છે એટલે ગમે તે નાનામાં નાનો કાર્યકર પણ ઈચ્છા રાખી શકે, દાવેદારી કરી શકે. પણ અમારી માગણી છે કે આટલા સમયથી પોરબંદરને જે વિકાસ આપ્યો છે બહુભાઈએ, પોરબંદરના વિકાસ પુરુષ અમે જેને કહીએ છીએ, એ બહુભાઈ બુખીરિયાની ટિકિટ મળે તો અમને પણ આનંદ થશે. અચ્છા, કોંગ્રેસમાં તો આ
કોંગ્રેસ માં આ જોવા નહીં મળે. ચોપાટી પર માણસો ને રોજગારી ની વાત કરો ને, મને દર વખતે આશ્ચર્ય થાય છે. સોરી એમ નહી, વિકાસ તમે કોને કયો? ચોપાટી હારી છે જે બેવાનું ને ખાવું, હું મુજરા વગાડવાનું ચોપાટી જઈને રોજગારી લઈ આવો કે ધંધા લઈ આવો, કઈ માણસ કઈ ખાઈ શકે, પેટમાં જાય તો ચોપાટી જાય. ઓકે, ચોપાટી હું બાવું થઈ જાઉં ને. જયેશ ભાઈ તો સમજો તમે, વિકાસ વિકાસ કયો વિકાસ કહેવાય? ઓકે જયેશ ભાઈ, જે રીતે આપણે ભાજપની ઉમેદવાર 5000 કરોડના ઉદ્યોગ લેવો ને એ વિકાસ, હું તમને હું સાથે હું તમને માન સન્માન આપીશ. ઠીક છે જયેશ ભાઈ, વિકાસ આ વિકાસ કહેવાય? ગુજરાત ને લઈને બેઠક થઈ રહી છે ત્યારે મોટા નેતાઓની હાજરી અને તેની વચ્ચે મંથન, એટલે ક્યાંક જે પહેલા જે તબક્કામાં ઉમેદવારોના નામ જો જાહેર થાય છે તો એ એવી બેઠકો હશે કે જ્યાં નારાજગી કે વિરોધ એ ઓછો હોય, એવો ભાજપ પ્રયત્ન કરશે. શ્યોર, અત્યારે એ તમારી પાસે સમાચાર આવ્યા કે અત્યારે બેઠક ચાલુ છે, પણ આજ સવારના એક સમાચાર છે કે ભાજપ એના દિગ્ગજ 20 નેતાઓ જે ચાલુ ધારાસભ્યોને ટિકિટ નથી આપતું એની બદલે નવા ચહેરાને મેદાનમાં ઉતારે છે. આ આજ સવારના સમાચાર છે. આજ સવારના ન્યૂઝપેપરોમાં પણ બાપભાઈ બોખીરેને ટિકિટ નથી મળતી એવું પણ આવે છે. એક તરફથી પોરબંદરમાં જે જુવાળ છે તો એ બાપભાઈની ટિકિટ શ્યોર છે એ દર્શાવે છે. ભાજપમાં અત્યારે પરિસ્થિતિ થોડી ખારવા સમાજ, અહીંની લોકલ લેવલની વાત કરીએ તો ખારવા સમાજ અત્યારે થોડો એનો વિરોધી છે. ઓકે, હવે ગયા વખતે માત્ર 1800 મતની સરસાઈ હતી, ખારવા સમાજને છેલ્લી ઘડીએ મનાવી લેવામાં આવે છે કે નહીં, મહત્વ આ છે. બીજા નંબરે ભાજપ માટે થઈને કે આપણે મોદી સાહેબ માટે થઈને વિચારીએ તો પોરબંદરની સીટ ઉપર ભાજપનો કોણ ઉમેદવાર, કોણ જીતે કે કોણ હારે એ મહત્વનું નથી, પણ અર્જુનભાઈને હરાવવા એ મહત્વનું મોદી સાહેબ માટે અને ભાજપ માટે છે. એટલે એ રીતનું ઉમેદવાર એને મૂકવાની વાત છે, એટલે આટલી ગંભીરતાથી આની નોંધ લેવાય છે. શૈલેષભાઈ આપની પાસે આવીશ, પણ નાથાભાઈ પાસેથી જવાબ મેળવવો જરૂરી છે. કેટલું આ તો વિશ્લેષક કહી રહ્યા છે કે કેટલું સચોટતાથી કે કેટલા કોન્ફિડન્સથી તેઓ કહી રહ્યા છે કે અર્જુન મોઢવાડિયાને હરાવવા માટે આ એક કાઉન્ટર એટેક ભાજપનો હોઈ શકે છે, તો આ મંથન કોંગ્રેસ નથી કરતું? એમને તમે એટલું તમે સમજી ગયા ને કે અર્જુનભાઈમાં તાકાત છે, અમિત શાહ અને મોદી હરાવવા માંગતા હોય તો અર્જુનભાઈ શક્તિશાળી તો છે તો સ્વીકાર્યું ને. હે, મારી વાત એ છે ને, બીજા નંબરની વાત કરું તો આ વિસ્તારની અંદર તમે તમે જોઈ લ્યો તો અહીંયા ગુંડાગીરી સિવાય કે છે નહીં, ભ્રષ્ટાચાર ગુંડાગીરી. હું તમને કે એનસીપી નો ધારાસભ્ય છે, આ લોકો એનસીપી ના ધારાસભ્ય ને હે એને એની આરે હે ને ભેગું બે આરે છે અને શૈલેષભાઈ એનસીપી ના ધારાસભ્ય ને તમે આરે ઉભાડો છો અને આંગળી ઊંચી કરાવે, ન બારમો ખેલાડી રાખો, ન એનો દાવ આવે, ન ફિલ્ડિંગ આવે, ન બોલિંગ આવે. મેડમ મારા મિત્ર જે વાત કરે છે, ના શૈલેષભાઈ મારો સવાલ તો જાણી લો, મારો તમે જવાબ આપવામાં ઉતાવળ ના કરો, મારો સવાલ જાણી લો. એટલે પોરબંદર માં જીતે એવા ઉમેદવાર અને કુતિયાણા બેઠક પર હારે એવા ઉમેદવાર, એવું કેમ? નહીં, એવું કોણે કીધું આપને મેડમ? રાજકીય પાર્ટી હંમેશા નહીં, રાજકીય પાર્ટી હંમેશા જીતવા માટે જ ઉમેદવારો ઉભા કરતી હોય. કોઈ પણ પાર્ટી, ગમે તે રાજકીય પાર્ટી ને તમે પૂછો, કોઈ હારવા માટે નહીં, નહીં મેડમ, કોઈ હારવા માટે ઉમેદવાર ઉભા કરતી જ નથી. દરેક ઉમેદવારને પોતાની જીતની હંમેશા આશા હોય છે, અપેક્ષા હોય જ છે મેડમ. બિલકુલ, તો ચર્ચા વધુ રસપ્રદ બની રહી છે. જયેશભાઈ પાસેથી જાણીશું કે શા માટે આવો વિરોધાભાસ ક્યાંક સામે આવી રહ્યો છે તે વિશે પણ આગળ ચર્ચા કરીશું આ હાઈટેક ચૂંટણીના ચોરામાં. તે પહેલા રોકાઈએ વધુ એક નાનકડા બ્રેક માટે. ગુજરાત વિધાન
વિધાનસભા ચૂંટણીની જાહેરાત ભાજપ કોંગ્રેસ મેદાને અને જે રીતે ભાજપ પણ કવાયત કરી રહ્યું છે ઉમેદવારોને લઈને મંથન કરી રહ્યું છે તો બીજી તરફ કોંગ્રેસમાં પણ ક્યાંક હવે કસરત તેજ બની છે કારણ કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત પ્રવાસે આવશે અને ત્યાં કોંગ્રેસ માટે પ્રચાર પ્રસાર કરશે આ સાથે કોંગ્રેસનો મેનિફેસ્ટો પણ ખડગે દ્વારા જ જાહેર કરવામાં આવશે મલ્લિકાર્જુન ખડગેની આ મુલાકાતને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે કારણ કે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ મલ્લિકાર્જુન ખડગેની આ કોંગ્રેસ ના પ્રચાર પ્રસાર માટેની ગુજરાતની આ પહેલી મુલાકાત ત્યારે તેમના માર્ગદર્શનને લઈને પણ ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સુકતા જોવા મળી રહી છે પરંતુ તેની વચ્ચે સવાલ નાથાભાઈ એ પણ થાય કે આટલા એક 24 વર્ષના દાયકા બાદ ગાંધી નહેરુ પરિવાર સિવાયના અધ્યક્ષ મળે છે તો હવે તેમના માર્ગદર્શનનો ઉપયોગ કોંગ્રેસ સંગઠન કરશે કે નહીં કારણ કે ગુજરાતમાં તો કોંગ્રેસનું સંગઠન સતત નબળું પડી રહ્યું છે પહેલા નંબરમાં તમને એ કહું કે ઓલીફાઈ અમને 77 સીટ આવી હતી એટલે તમે કઈ રીતે સંગઠન નબળું કહી શકો 10-12 સીટમાં જ અમે રહી ગયા હતા બીજા નંબરની વાત કરીએ તો ગાંધી પરિવારનો જે છે આ લોકો આક્ષેપ કરે અત્યારે લાખ લાખ માણસ અત્યારે રાહુલ ગાંધીને અરે દોડી રહ્યું હાલી રહ્યું છે ભાઈ તમારી સામે મીડિયાની સામે છે કે ખોટી તો કોઈ છુપાવી ન શકે એટલે એ વાત નથી ખડગે સાહેબ ને જે લઈ આવ્યા જે આ લોકોને કે ગાંધી પરિવાર ગાંધી પરિવાર આ લોકો ચડી બેઠા હતા ભાજપવાળા એટલે ફરજિયાત તમે કીધું હાલો કઈ ગાંધી પરિવાર વાત આ લોકોને મુદ્દો જ નથી દેવો એટલે ખડગે સાહેબને લઈ આવ્યા છે અને ખડગે સાહેબ આવ્યા છે અને પાર્ટી મજબૂત કરી રહ્યા છે એ માટે આવે છે અને મેનિફેક્સો જાહેર કરશે અને 100% આ જે ગુજરાતની અંદર અનેક સમસ્યા જે અત્યારે માણસો પીડાઈ રહ્યા છે એના માટે નવી નવી કોઈ વાત કરશે નવી રજૂઆત કરશે ને નવી જાહેરાત કરશે શૈલેષભાઈ મલ્લિકાર્જુન ખડગેને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની સાથે કોંગ્રેસે પેલું મેણું ભાંગી નાખ્યું છે કે પરિવારવાદની પાર્ટી છે હવે ક્યાંક નવી ઉર્જા કોંગ્રેસમાં જોવા મળશે ત્યારે ભાજપ ક્યાંક એને લઈને પણ રણનીતિ આગળ બનાવી રહ્યું છે કારણ કે ગઈકાલે જ અમિત શાહ બોલી ચૂક્યા છે કે સીધી ટક્કર ગુજરાતમાં કોંગ્રેસ સામે ભાજપની છે મારા મિત્રે જ કીધું કે વિપક્ષને બોલવાનો ચાન્સ ન રહે એટલે મલ્લિકાર્જુન ખડગેને ગાંધી કુટુંબમાંથી 12 નાને પ્રમુખ બનાવ્યા છે પણ ખરેખર જે દોરી સંચાર છે એ તો ત્યાંથી જ ગાંધી કુટુંબમાંથી જ ચાલવાનો છે એટલે આ માત્ર ને માત્ર દેખાવ છે કોંગ્રેસ પાર્ટી ગાંધી ફેમિલીમાંથી એની ચૂંટણીમાંથી મુક્ત થઈ શકે એમ છે જ નહીં આજે નહીં ને કાલે પણ નહીં પડી જાત એટલે હું મારા મિત્ર ને વાત કરું તમને નથી દેખાતું રિમોટ કંટ્રોલ રૂપાણી વયો ગયો તમારો આ વયો આખી સરકાર તમે ઉડાડી દીધી ક્યારે ઉડાડી દીધી હોય આખે આખું પ્રધાન મંડળ તમે સાફ કરી નાખ્યું અને નવા ને ભૂપેન્દ્ર ને ભૂપેન્દ્ર ત્રણ સ્વપ્ન આવ્યા કે ખરેખર હું સીએમ છે કે નહીં બદલાઈ નાખવું બધા ભ્રષ્ટાચારીઓ હતા આ રૂપાણી ના કૌભાંડ નીકળી પડ્યા સીએમ ના કૌભાંડ નીકળી પડ્યા કરોડો રૂપિયા ખાધા આખા પ્રધાન ને ઓકે આપણે જવાબ મેળવીએ ભ્રષ્ટાચાર ખુલ્લા પડવાના છે અમે આપણે ચર્ચાને આગળ વધારીએ જયેશભાઈ ભાજપ કોંગ્રેસ બંનેમાં પ્રયોગો ચોક્કસથી થયા છે ભાજપે પણ આખું મંત્રીમંડળ બદલીને એક પ્રયોગ કર્યો છે લોકોને કંઈક અલગ જોવા મળ્યું છે અને કોંગ્રેસ કે જે મલ્લિકાર્જુન ખડગે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી ગુજરાતમાં પણ તેઓ પ્રચાર પ્રસાર કરવાના છે મતદાતા ઉપર તેની કોઈ અસર જોવા મળશે કે કોંગ્રેસ ભાજપ પર કોઈ અસર જોવા મળશે 100% અસર જોવા મળશે ભાજપે થોડું આગમચેતી વાપરીને વર્ષ દિવસ પહેલાં જ આખું મંત્રીમંડળ બદલી નાખ્યું છે કોંગ્રેસે અત્યારે જે નવા એના અધ્યક્ષ નિયમા છે હવે એમાં સુધારો થઈ શકે કે એ પોતાની શક્તિનો કેટલો ઉપયોગ કરી શકે એના માટે થઈને અત્યારે હવે ટાઈમ રહ્યો નથી આ વિધાનસભાની ચૂંટણી માટે પછી એ શું કરે છે શું નહીં એ વાત જુદી છે બીજી વાત આ બંને ભાઈઓ જે કરે છે રિમોટ કંટ્રોલની તો એ તો સ્વીકારવાનું જ બંને રહી કે રિમોટ કંટ્રોલ બેમાં છે અને એ તો રાજકારણમાં વાત એવી છે કે લાઇટ છે
પણ સ્વિચ ચાલુ થાય તો જ લાઇટ થાય, સ્વિચ વગર લાઇટ નકામી છે. બરાબર છે. શૈલેષભાઈ, ગાંધી સ્મૃતિ મંદિર ની બરાબર બાજુમાં ચૂંટણીનો ચોરો છે, પણ હવે હું એટલા માટે એ મુદ્દા પર આવું છું કારણ કે સ્થાનિક પ્રશ્નોની ચર્ચા પણ થવી જરૂરી છે, જનતા વચ્ચે પણ અમે જવાના છીએ અને સ્થાનિક પ્રશ્નો તેમની પાસેથી પણ જાણવાના છીએ. પણ શા માટે આટલું એક સૂચક સ્થાન આવી બિસ્માર સ્થિતિમાં છે? લગભગ 4 કલાકથી હું અહીંયા છું, અહીં ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં એ સ્થાન રહેલું છે, શા માટે સ્થાનિક તંત્ર શું કરી રહ્યું છે? મેડમ, એવું તો નથી, કારણ કે એનું જે મેન્ટેનન્સ જે થવું હોય છે એ નગરપાલિકા સ્તક હોય ત્યારે થતું જ હોય છે. હમણાં જ કારણ કે હું કારોબારી સમિતિમાં છું, મેન્ટેન થતું હોય નહીં એટલે કાર્યક્રમો ઓછા હોવાને કારણે કદાચ એવું દેખાતું હોય, પણ હું કારોબારી સમિતિમાં છું એટલે મને ખ્યાલ છે એના માટેના જે ટેન્ડરો ને અંતે બધું આવતું હોય એ મારી કમિટીમાં આવે છે. તમે કોંગ્રેસના ધ્યાનમાં છે, વિપક્ષના ધ્યાનમાં છે? હા, અમારા ધ્યાનમાં ટૂંકમાં તમે કીધું લાવે, અમે તો અત્યારે ચૂંટણી લાવવા પડ્યા અને ભાઈ શૈલેષના કમિટીમાં કારોબારીમાં લેવા પડી જાય, પછી લે આ લોકો. પ્રમુખ નગરપાલિકા નો બે ફોર્મ ભ્રષ્ટાચાર કરી દીધા, હારા હારા માણસો ને ઘરે બેસાડી દીધા, અને લુખાગીરી ને જે ચમચાગીરી કરે એનું રાજ છે અત્યારે. જયેશભાઈ, આ તો મેં દેખી તો એક પ્રશ્ન કીધો, પણ ઘણા બધા રસ્તાને લઈને પણ સમસ્યા છે, ટ્રાફિકનું સંચાલન પણ નથી, સાથે સાથે રખડતા ઢોરોની સમસ્યા કે જે આ વખતે સરકારના માથાનો દુખાવો બની છે, એ સમસ્યા પણ પોરબંદરની ગલીઓમાં જોવા મળે છે. 100%. તમે જે પહેલી વાત કરી આપણે ગાંધી ભવનની અહીંયા બાજુમાં જ જે છે, એમાં દુઃખની વાત તો એ છે કે મોદી સાહેબે આનું ઓપનિંગ કર્યું હતું અને આટલા વર્ષોથી નગરપાલિકા ભાજપના હાથમાં છે, છતાં પણ ભલે મારા મિત્ર કહે કે મેન્ટેનન્સ થાય છે, પણ એક પણ ટકો મેન્ટેનન્સ થતું નથી. ત્યાં અલીગઢના તાળા લાગ્યા છે અને આ સ્ટોરી ઇલેક્ટ્રોનિક મીડિયામાં, પેપર મીડિયામાં અનેક વખત આવી ગઈ છે. શહેરની વાત કરીએ તો ટ્રાફિકનો પ્રશ્ન છે જ, રસ્તાનો પ્રશ્ન છે જ. અત્યારે ચૂંટણી જાહેર થઈ ગઈ છે, છતાં પણ ભૂગર્ભના કામો મેઇન રસ્તા ઉપર ચાલે છે. સારી સારી જે ગર્લ્સ કોલેજો છે એની જે ફૂટપાથ છે ત્યાં ફુવારાથી માંડી અને આધુનિક વિકાસ કરવાની દોડમાં લોકોને અથવા તો એ કોલેજની એ છોકરીઓને મુશ્કેલી પડે, ત્યાં અસામાજિક તત્વો અડીંગો જમાવીને બેસી રહે એવી હાલત અત્યારે પોરબંદરની થઈ ગઈ છે. પોરબંદર નગરપાલિકામાં અત્યારે ભાજપનો કોઈ પણ ઉમેદવાર જે જાહેર થાય એના માટે કપરા ચઢાણ હોય તો માત્ર ને માત્ર નગરપાલિકા જવાબદાર છે. બિલકુલ શૈલેષભાઈ, કારણ કે સ્થાનિક તંત્ર એટલું સજાગ નથી દેખાતું, સાથે સાથે માછીમારોના પ્રશ્નોને લઈને પણ ક્યાંક જે પ્રયત્નો થવા જોઈએ એ નથી થતા, વર્ષો જૂના એ જ પ્રશ્નો છે. આ સાથે પાકિસ્તાન તરફથી જે ચાંચિયાગીરી થાય છે તે મુદ્દો પણ અત્યારે પ્રશાસન માટે મોટો બન્યો જ છે. ભલે અહીંયા ઇન્ડિયન કોસ્ટગાર્ડ સતત ખડે પગે છે, છતાં પણ શા માટે એ પ્રવૃત્તિઓ થઈ રહી છે એ સવાલ. નહીં, એના માટે આપણી જે સુરક્ષા એજન્સીઓ છે એ ચોક્કસ છે. તમે જોવો છો ભૂતકાળમાં, નજીકના ભૂતકાળમાં જ ઘણા કરોડો રૂપિયાનું ડ્રગ્સ આપણે પકડેલું છે, એટલે આપણે જે સુરક્ષા બળો છે આપણા કે જે સુરક્ષા એજન્સીઓ છે એના ઉપર આંગળી ના ચીંધી શકીએ, કારણ કે એનું કાર્ય સારી રીતે બજાવી રહી છે. લોકલ પ્રશ્નોની વાત કરીએ તો મને અને અમારા મિત્રોને પૂછવા કરતાં આપ શહેરની જે જનતા છે એને પૂછી શકો છો કે પોરબંદરમાં ખરેખર કામો થયા છે કે નહીં. માછીમારોના પ્રશ્નોમાં પણ એના મોટા ભાગના પ્રશ્નોનું આપણે નિરાકરણ રાજ્ય સરકારે કરેલું જ છે. એના ડીઝલની સબસિડીના પ્રશ્નો હતા, વેટ રિફંડના પ્રશ્નો હતા, એવા મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ થઈ ગયું છે. નાથાભાઈ સંતુષ્ટ જવાબ. હું એને એ કહું છું કે જે આ ડ્રગ્સ પકડાય છે એ ડ્રગ્સનું જે બંદર ચલાવી રહ્યા એ કોણ ચલાવી રહ્યા? અદાણીનું છે કા કેસ નથી, 1 લાખ કરોડનો ડ્રગ્સ પકડાણું છે તો એનું કાં નામ નથી આવતો? એમાં સરકારની ભાગીદારી નરેન્દ્ર મોદીનો પાર્ટનર છે વડાપ્રધાન સાહેબનો, નહીં તો કોઈ દેવું તમે 1 લાખ કરોડનો ડ્રગ્સ પકડાય? 1 લાખ કરોડ વ્યક્તિગત ટિપ્પણીથી બચી છે તો પકડાય કેમ નહીં? આદરણીય પ્રધાનમંત્રી, એમ કહું છું
અને રાષ્ટ્રની જનતાએ એને ચૂંટાયા છે. પદનું આપણે માન જાળવવી જરૂરી છે. હું આ બાબતે વાંધો લઈશ. બધી વસ્તુ આવશે. અને પાયા વિહોણી વાતો નહીં કરી. ના થાય. બધું બોલશું. ના થાય. ફેકડો કેમ નહીં? એક સામાન્ય બે કુતરી દારૂનો પકડાય, બે કુતરી વાળો અથવા દારૂની બોટલ વાળો પકડાય તો પોલીસ એને જાહેરમાં સરભરા કરે છે. આ 1 કરોડ 1 લાખ કરોડ રૂપિયાનો લક્ષ પકડાણું છે. આ કે નાની સુની વાત નથી. અને પોરબંદર આખા ગુજરાતની અંદર પકડે છે. પકડેલા છે. એને મારી વાત પૂરી થવા દો. મારી વાત પૂરી થવા દો. આ લોકો અત્યારે તમને ખબર છે, નાના જે અત્યારે કોલેજ સ્ટુડન્ટ જે છોકરા છે તે ડ્રગ્સ લઈ રહ્યા છે, તો એનો પાપનો ભાગીદાર કોણ છે? સરકાર આવે કે અમે આવીએ? જયેશભાઈ, વાત તમારી સામે હું વાત કરું છું, મૂકું છું, તમે જવાબ આપો. એનો ગુનાખોરીની સ્થિતિને લઈને, કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ સવાલો ઉઠ્યા છે. ના, કેશુભાઈ પટેલની સરકારે જે તે સમયે પોરબંદરમાં ગુનાખોરીને નાબૂદ કરી દીધી છે, પછી આજની તારીખે કોઈ ગુનાખોરીની વાત પોરબંદરમાં છે નહીં. ક્રાઇમ રેટ પોરબંદરનો છે નહીં. જે વાત છે મુદ્દાની, એ સામાન્ય જે કાંઈ પબ્લિકની અગવડતાઓ કે એને જરૂરિયાત પૂરતીની સગવડતાઓ નથી મળતી એ વાત છે. માછીમારોનો પ્રશ્ન છે એ મેઇન છે. ડ્રગ્સની વાત છે તો ડ્રગ્સ 8 લાખ કરોડનું પકડાણું કે સરકારે પકડ્યું એ વાત બહુ સાચી છે, પરંતુ પકડાણું ક્યારે, એ કેટલામાં ભાગનું પકડાણું? એક એવી પણ વાત છે કે જેમ ઉડતા પંજાબ તો ડૂબતા ગુજરાત. બિલકુલ. પણ જયેશભાઈ, માછીમારોનો પ્રશ્ન ઘણા જૂના છે, એ અંગે રજૂઆત પણ ઘણી કરવામાં આવી છે. માછીમાર એસોસિએશન પણ ઘણી વાર રજૂઆતો કરે છે, અને છતાં પણ એ વણ ઉકેલાયેલા પ્રશ્નોને લઈને કેમ તંત્ર હજી સજાગ નથી? ના, હમણાં તાજેતરની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા, એ પણ માછીમારોના સમાજને મળ્યા, વાણોટને મળ્યા, અને એ લોકોના પ્રશ્ન સુરક્ષાને લઈને એ લોકો ખૂબ જ ચિંતિત હોય છે. હા, એ અસલામત અનુભવે છે. કેન્દ્ર સરકારના હાથમાં આવે એ રાજ્ય સરકારનો પ્રશ્ન નથી થતો. અચ્છા, પણ ક્યાંક પ્રયત્નો તો થવા જોઈએ 100%. એના માટે થઈને કોસ્ટગાર્ડ અને નેવીની અલગ અલગ બોટો એ લોકોએ આપણા જે દરિયાઈ સીમાંતર જે કહેવાય છે ત્યાં એ લોકોએ મૂકી છે. પણ ક્યાંક અંશે કોઈક લાલચમાં ક્યારેક એવો પણ બનાવ બનતો હોય છે કે માછીમાર અજાણતા કે જાણતા એ સીમા ઓળંગી જાય અને પકડાઈ જાય છે, એવું પણ બને છે. અચ્છા, ભાજપે ઘણા બધા વાયદા કર્યા છે માછીમારોને લઈને, પણ જે જૂના પ્રશ્નો છે એના હલ માટે કોઈ કામગીરી દેખાય છે? શૈલેષભાઈ. હા મેડમ, માછીમારોને મુખ્ય પ્રશ્નો અહીંયા હતા ડીઝલ અને સબસિડી, વેટ રિફંડની વાત હતી, અને એક બંદર સરકાર સુંદર મજાનું આયોજન કરીને પૂછડી પાસે એક બંદર વિકસાવવા માંગતી હતી. પણ માછીમાર મિત્રોના લાગણી અને માગણી એવી હતી કે અહીંયા માપલાવાળી જે જગ્યા કહેવાય છે ત્યાં આ બંદરનું નિર્માણ થવું જોઈએ, અને રાજ્ય સરકારે ખુશીથી આ વાત સ્વીકારી છે અને ટૂંક સમયમાં એ પણ શરૂ થઈ જશે. વેટ રિફંડની વાત કરીએ તો એમાં 8,000 લિટરનો વધારો કરી અને 26,000 લિટરમાંથી 34,000 લિટર જેવું ડીઝલ કરવામાં આવ્યું છે. પિલાણા એટલે કે નાની જે બોટો છે એને જે સહાય મળતી હતી એ 25 રૂપિયા મળતી હતી, એની ડબલ સીધી ડબલ કરીને 50 રૂપિયા કરી દેવામાં આવી છે. એટલે આ જે નાની નાની બાબતો છે એનું પણ સરકારે, કોંગ્રેસે પણ વાયદા તો મોટા કર્યા છે. શૈલેષભાઈ જે વાત કરે છે કે પિલાણાનું ડીઝલ સસ્તું કરી નાખ્યું, વેટ કાઢી નાખ્યું, ચૂંટણી જાણે 5 વર્ષ સુધી ક્યાં હોઈ ગયા હતા બધા, એને વહેલું કરી દેવું હતું ને બિચારાઓને. હવે અત્યારે ચૂંટણી આવી હતી. અને પાછી એક બીજી વાત, ભાઈ અમારા મિત્ર છે જયેશભાઈ પત્રકાર, એને એ કહું છું કે કેટલા વેપારીઓને સર્વિસ કરી નાખી છે, ફરિયાદ થઈ નથી, બરાબર? તો આમ ગુનાગીરી નથી? કુતિયાની અંદર જાહેરની અંદર ફાયરિંગ થયા, સ્કોર્પિયો ગાડી હરખાઈ નાખી, ફરિયાદ નથી થઈ, તો એ ગુનાગીરી નથી? તો છે હું એમ પોરબંદરમાં ગુનાગીરી નાબૂદ થઈ ગઈ છે, તો સ્કોર્પિયો હરગાઈ નાખો, જાહેરમાં ફાયરિંગ થાય ઓકે, અને ગણાઈને સર્વિસ કરી નાખીએ, સર્વિસ વાળું નામે દેવું કે તો ઓકે. તો આક્ષેપ પ્રત્યે બધું છે મારી પાસે થઈ રહ્યા છે. નેતાઓ કહે રહ્યા છે કે અમે કામગીરી કરી છે, લોકો વચ્ચે ગયા છે, માછીમારોના પ્રશ્નો પણ હલ કર્યા છે, પણ તેની વચ્ચે પોરબંદરની જનતાનો મિજાજ શું કહે છે તે જાણીશું. હાલ નેતાઓને આપીશું વિદાય અને જઈશું જનતાની વચ્ચે તેમના પ્રશ્નો જાણવા માટે. તે પહેલા આ હાઈટેક ચૂંટણીના ચોરામાં રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. તો ટીવી 9 ગુજરાત
ગુજરાતીની હાઈટેક બસ આજે આવી પહોંચી છે પોરબંદર અને પોરબંદરના ગાંધી સ્મૃતિ મંદિરની એક્ઝિટ બહાર અમે પૂછી રહ્યા છે જનતાને સવાલ. આ પહેલા નેતાઓને સવાલ કર્યા કે તેઓ સ્થાનિક સમસ્યાઓ સુધી કેટલા પહોંચ્યા છે અને હવે વારો જનતાનો કે જનતા શું આ 5 વર્ષના શાસનમાં ખુશ છે કે નહીં, સરકારના કયા કામગીરીના તેઓ વખાણ કરી રહ્યા છે અને કઈ કામગીરીમાં તેઓ કચાશ છે તે કહી રહ્યા છે. આપ જણાવો, સ્થાનિક સમસ્યાઓ હલ થઈ છે? કોંગ્રેસી છે, મેં મારી જિંદગીમાં ક્યારેય ભાજપનો મત નથી આપ્યો. હું અર્જુન મોઢવાડિયાનો એટલા માટે વિરોધી છે કે એની આ જિલ્લાની અંદર સેકન્ડ કેડર ઊભી નથી થવા દીધી. પોતે જ્યારે વિપક્ષી નેતા હતા ત્યારે અદાણીની અંદર, રિલાયન્સની અંદર એના ભાઈ પુત્રો અને જમાઈના અબજો રૂપિયાના કોન્ટ્રાક્ટ ચાલે છે. અને બીજી એક મહત્વપૂર્ણ વાત, 2011ની અંદર જ્યારે કેરળની અંદર કોંગ્રેસ સરકાર હતી, ઓમન ચાંડી મુખ્યમંત્રી હતા, સેન્ટ્રલમાં યુપીએ ગવર્મેન્ટ હતી, ત્યારે કેરળ રાજ્ય સરકાર કે જ્યાં ભાજપનો એક ધારાસભ્ય પણ આજની તારીખે જીતો નથી, ત્યાં તિરુવનંતપુરમ પોર્ટ અર્જુનભાઈએ દલાલી કરી. અને એટલે નેતાઓના આંતરિક જૂથવાદને લઈને જે મતદાતા રાજકારણને સમજે છે તેઓ પણ પોતાના પ્રશ્નોને રજૂ કરી રહ્યા છે. આપ શું કહેશો, કઈ રીતના મુદ્દાઓ છે પોરબંદરને લઈને અને શું સરકાર સક્ષમ છે? પોરબંદરની અંદર જ્યારે કોંગ્રેસનું શાસન 2002-2012ની વાત કરું ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદરના ધારાસભ્ય હતા. હું એક અનુસૂચિત જાતિ સમાજમાંથી આવું છું. કોંગ્રેસના જે કોઈ અહીંયા પ્રવક્તા છે ને, મારો મોટો પ્રશ્ન એક જ માત્ર પ્રશ્ન છે કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી, ગુજરાતમાં હતી, કેન્દ્રમાં હતી, અને અહીંયા ગુજરાતની અંદર અર્જુનભાઈ મોઢવાડિયા 2002-2012 સુધી ધારાસભ્ય હતા, એણે પોતાની ગ્રાન્ટમાંથી અનુસૂચિત જાતિ સમાજ માટે એક પણ રૂપિયો પોતાની ગ્રાન્ટમાંથી પર્ટિક્યુલર નેતાઓને લઈને, દાવેદારોને લઈને પણ વાત થઈ રહી છે. આપ શું કહેશો, યુવાઓના પ્રશ્નો હલ કર્યા છે એ પછી પક્ષ હોય કે વિપક્ષ હોય, મુદ્દાઓ ઉઠ્યા છે? ભારતીય જનતા પાર્ટીએ પોરબંદરના અંદર યુવાઓ હોય, વડીલો હોય કે બહેનો હોય કે ભાઈઓ હોય, દરેકના મુદ્દાઓના સોલ્યુશન આપ્યા છે અને દરેકને સાંભળ્યા છે. તેના તરફ કોઈ પ્રશ્ન છે નહીં. બટ મારે કોંગ્રેસના દાવેદારો, કુતિયાણા સીટના દાવેદાર જે નાથાભાઈ ઓડેદરા છે, એમને એક પ્રશ્ન પૂછવો છે કે એમને ભારતીય જનતા પાર્ટીની કોઈ યોજનાનો લાભ લીધો છે, હા કે ના? નાથાભાઈએ તો જવાબ આપ્યો છે, પણ અત્યારે જનતાના પ્રશ્નોનો સમય છે. કેટલીક મહિલાઓને પણ પૂછવું છે, કારણ કે મહિલાઓ માટે શું કામગીરી થઈ, મહિલાઓના શિક્ષણને લઈને, સુરક્ષાને લઈને કામગીરી થઈ છે કે નહીં તે જાણવું છે. ઊભા થઈ જાઓ. મહિલાઓ માટે શિક્ષણ માટે ખૂબ સરસ કોલેજો, સ્કૂલો સ્થાપવામાં આવી છે. પહેલાં અહીંયા રાત્રે આ સમયે અમારે બહાર નીકળવું હોય તો ખૂબ જ ડર લાગતો હતો, જે બહુ જ ગુંડાગીર્દી હતી. અત્યારે ઘણી જ ગુંડાગીર્દી છે, નાબૂદ થઈ ગઈ છે. રાત્રે કદાચ 12 વાગે પણ અમે બહાર નીકળીએ તો અમને કંઈ જ અહીંયા પ્રોબ્લેમ નથી. એટલે મહિલાઓ પોતાને પોરબંદરમાં સુરક્ષિત મહેસૂસ કરે છે. આપ શું કહેશો, મહિલાઓ માટે ખૂબ જ સરસ પોરબંદરનું વાતાવરણ છે? રાતના 12-1 વાગે 100 તોલા સોનું કે પહેરીને પણ બહેનો દીકરીઓ ગરબા રમવા જાય છે. મેડિકલ કોલેજ ખોલવામાં આવી છે, નર્સિંગ કોલેજ છે, અને 181 સખી વન સ્ટોપ સેન્ટર, આ બધા બહેનોની સિક્યુરિટી માટે ખૂબ જ 100 તોલા સોનું પહેરીને પણ જો મહિલાઓ નીકળે તો પોરબંદરમાં સુરક્ષિત મહેસૂસ કરે છે. આપ શું માનો છો? 1995 પહેલાંની વાત કરીએ તો અમને લોકોને અમારા મમ્મી ડેડી ઘરની બહાર સાંજ પડે એટલે ના નીકળવા દે, ટૂન ટૂન વાળી ગાડીઓ પાછળ ફરે. 1995માં અમારા ધારાસભ્ય શ્રી બાપભાઈ બોકીડિયા સાહેબ આવ્યા, એમણે ગુંડાગીરીનો નાશ કરી અને અમે અડધી રાતે પણ ગમે ત્યાં જઈ શકીએ છીએ. અને બહેનો માટે ફૂલ સેફ્ટી, કોઈને ડર જ નહીં, દીકરીને ગમે ત્યાં જવું હોય જઈ શકે છે. અચ્છા, મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ છે, શું કહેશો? 1995 પહેલાં પોરબંદરની અંદર 11 ગેંગો હતી. ધોરા દિવસે મકાનના નરિયા તોડીને મા બાપની હાજરીમાં બેન દીકરીઓના બળાત્કાર થતા. એ 1995 પછી બાપભાઈ બોખરીયા આવીને એક એક ગુંડાઓને ગામ ખાલી કરાવ્યું અને ત્યારથી અત્યાર સુધી પોરબંદરની પરિસ્થિતિ જે બદલાવી, છાપ બદલાવી દીધી પોરબંદરની. પછી 2012-2017 સુધી બાપભાઈ છે, એ પહેલાં 10 વર્ષ અર્જુનભાઈ મોઢવાડિયા રહ્યા, વિરોધ પક્ષના નેતા હતા, અહીંથી ધારાસભ્ય હતા. એક મિનિટ, એના પોતાના મોઢવાડા ગામમાં અર્જુનભાઈએ શમશાન નથી બનાવ્યું આજ સુધી. એટલે ઉમેદવારો સામે પણ ક્યાંક સવાલો થઈ રહ્યા છે ને, શું કામગીરી થઈ રહી છે, શું નથી થઈ રહી, મહિલાઓની સુરક્ષા શું છે તેને લઈને પણ આપણે જનતા વચ્ચે ગયા અને તેમના પ્રશ્નો જાણ્યા. ત્યારે પોરબંદર વિધાનસભા બેઠકો પર આજની હાઈટેક ચૂંટણીનો ચોરો, આ હાઈટેક બસ આજે પોરબંદર ખાતે આવી પહોંચી. આવતીકાલે આપણે હઈશું
ગીર સોમનાથમાં અને ગીર સોમનાથના પ્રશ્નો વિશે વાત કરીશું, સાથે જ યોજીશું આ હાઈટેક ચૂંટણીનો ચોરો ગીર સોમનાથમાં. અત્યારે મને રજા આપશો, નમસ્કાર.